कचरो भूजनी गणात्रा हॉस्पिटल ने सामे कचरा पेटी होवा छता पण लोगो रस्ता पर जे कचरो नाखे छे। तंत्र तो बेदरकार छे ज पण हवे जनता पण तंत्र नी सामे बेदरकारी दर्शावे छे। तमाम लोको जो आवा थई जशे तो स्वच्छतानुं शुं थशे। एक तरफ ज्यां आपणे स्वच्छता अभियानना नारा लगावा माटे तैयार होईए छीए ત્યાં આપણે જ સ્વચ્છતા જાળવવા પણ તૈયાર નથી હોતા। જો આપણું ઘર સ્વચ્છ રાખી શકીએ છીએ તો શેરીઓ શા માટે સ્વચ્છ નથી રહેતી। લોકોની માનસિકતા આજે કેમ બગડતી જાય છે, જ્યાં જુઓ ત્યાં કચરો કચરો અને કચરો। ભુજની ગણાત્રા હોસ્પિટલની સામે કચરા પેટી હોવા છતાં પણ લોકો કચરો રસ્તા ઉપર નાખી જાય છે। આ કયા પ્રકારની માનસિકતા છે કે જેમાં કચરા પેટી આંખોની સામે હોવા છતાં પણ કચરો રસ્તા ઉપર નાખી દેવામાં આવે। કચરો રસ્તા ઉપર નાખવાથી વાહનોની ટાયરમાં આવે છે અને પૂરા રસ્તા ઉપર તે કચરો ફેલાઈ જાય છે। આ કચરાના કારણે તે રોડ સૌથી ખરાબ લાગી રહ્યો છે અને આ વિશેનું સૌથી મહત્વનું કારણ જનતા પોતે જ છે કે જ્યાં પોતાની આંખ પણ નથી ખોલતી અને બધો જ દોષ તંત્ર પર ઠલવાય છે। ભલે તંત્ર આ હદે કોઈક રીતે જવાબદાર છે, પરંતુ એક જવાબદારી જનતાની પણ બને છે કે તેઓ પોતાની ફરજ ના ભૂલે। રિપોર્ટ બાય તેજસ પરમાર। નમસ્કાર મિત્રો, જે વાત કરવામાં આવે તો અહીંયા ગણતરા હોસ્પિટલની પાછળ જે ગંદકીનો સામ્રાજ્ય છે એ દિવસે દિવસે ફેલાતું જાય છે। આપ જોઈ શકો છો કે અહીંયા કને કેટલી બધી ગંદકી છે, અહીંયા કને કેટલી પણ દારૂની બોટલો પણ જોવા મળે છે। શું રાતેના સમયે અહીંયા કને શું દારૂ પીવામાં આવતું હશે, એવું લાગે છે કે અહીંયા કને ખાલી બોટલો પણ જોવા મળે છે અને અહીંયા કને જે ડસ્ટબિન રાખ્યો છે એ છતાં પણ અહીંયા કને બારે પણ કચરો ફેંકવામાં આવ્યો છે। ને બીજી તરફ વાત કરવામાં આવે તો અહીંયા કને જે હમણાં ટૂંક સમય પહેલી જ જે રોડ ઇન્ટરલોકનો જે રોડ બનવામાં આવ્યો હતો એ રોડમાંથી ઇન્ટરલોક પણ નીકળી ગયા છે બારે। આપ જોઈ શકો છો કે અહીંયા જે ઇન્ટરલોક છે એ ઇન્ટરલોક બારે નીકળી ગયા છે। શું કામગીરીમાં નબળાઈ રહી છે ને અહીંયા કને સફાઈના અભિયાનમાં તો સાવ મીંડું જ રહ્યો છે બધું। અહીંયા કને કેટલી બધી ગંદકી છે, લોકો બારેથી અહીંયા દવાને લેવા આવતા હોય છે તે છતાં પણ એ લોકોને અહીંયા કને ગાડી પાર્ક કરે છે અને બીજું પણ ગાડીની પાર્કિંગ હોવા છતાં પણ લોકો અહીંયા કને પાર્કિંગ કરે છે શા માટે? અહીંયા કને જે અહીંયા કને ટ્રાફિકમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો ઉઠાવવો પડે છે। કચકે ટીવી ન્યૂઝ ભુજ તેજસ પરમાર।